બેને છ આઠ એકને છ સાત સાતસો ને પંચ્યાસી થઈ ગયું બંને સરખું તો કે જવાબ સાચો છે હવે આપણે જોઈએ ત્રીજી રકમ બરાબર છસો ને ચોપન માઇનસ એકસો ને ત્રણ ચાર ચાર માંથી ત્રણ જાય તો એક પાંચ પાંચ માંથી કઈ બાદ કરવાનું છે તો કે ના તો પાંચ ના પાંચ એમ કારણ કે શૂન્ય છે છ માંથી એક જાય તો પાંચ હવે આ જે સંખ્યા છે ને એને આપણે લખી નાખવાની ભૂલ છે જવાબ આવ્યો એ આ બીજી લાઈન છે આપણે લખવાની રહેશે નહીં હવે આપણે કરીએ પ્લસ
20 તેથી અહીંયા આપણે બંને જગ્યાએ લખ્યા 60 હવે 5 નું જોઈએ 75 માંથી કેટલા બાદ કરીશું તો 25 તો કે 75 માંથી 50 તો અહીંયા લખો બધા 50 હવે 150 આપણે લેવાના છે અહીંયા આવી ગયા છે 50 તો 50 માં કેટલા ઉમેરીશું તો 150 આવશે તો 100 અહીંયા લખો બધા 100 બરાબર જે પ્રમાણે ભૂલી જાવ એ પ્રમાણે લખવાનું છે ત્યાર પછી અહીંયા સમય નથી એટલા માટે હું તમને કહી દઉં છું ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ 250 પ્લસ 50 તો 250 ના 50 ઉમેરીશું તો 300 તો અહીંયા દરેક લખશે 300 બરાબર 3 હવે 300 જો 50 માંથી બાદ કરતા કેટલા બાદ કરીશું તો 300 આવશે તો કે 350 માઇનસ 50 તો અહીંયા લખશો 350 અહીંયા લખવાના રહેશે 300 બરાબર અથવા તો તમે ઘરે તમે નોટબુકમાં પ્રેક્ટિસ પણ કરી શકો છો જેથી તમને આવડી જાય પરીક્ષા પૂછે તો વાંધો ન ત્યાર પછી સાતમો દાખલો અહીંયા લખજો 330 બરાબર એને આપણે 130 સાથે ઉમેરીશું તો 460 આવશે પછી 240 માઇનસ 130 છે ને તો 240 માંથી 130 બાદ કરવાનું તો કેટલા આવશે તો કે 110 અહીંયા લખવાના છે 110 ત્યાર પછી જોઈએ આપણે 90 છે એમાં કેટલા હોય તો 300 આવશે તો કે 210 અહીંયા લખવાના 210 અને 90 માંથી કેટલા બાદ કરીશું તો 20 તો અહીંયા લખવાના 110